નમસ્કાર. આપણે છે ને હવે દવા છાંટી છીએ ગાર્ડનની, બતાવીશ તમને. ગાર્ડન દેખાશે કે ફ્રૂટમાં ક્યાં અસર કરે છે. મિત્રા શૈલેષભાઈનું આવ્યું છે, એનાથી છાંટી છીએ. બહુ ઉડાડે છે દવા, બહુ પાવરફુલ બ્લોઅર છે. આમાં છે ને દવા પણ ઓછી જોઈએ અને એકદમ બારીક કણકર નાખે છે. તમને બતાવું કેવી રીતે થાય છે. જો આમાં છે ને તમને પાણીનો એસસ નહીં થાય, એકદમ ઓલું કર નાખે છે. જો દેખાય છે આ બારીક બૂંદ, એ પાણીનો વેસ્ટેજ ઓછો થાય. જે 1000 લિટર જોઈતું હોય ત્યાંની અંદર 600 લિટરમાં પૂરું થઈ જાય, એટલું તમે એટલું પાવરફુલ છે. પંપાનો જે આવે છે ને, એ પંપ યુડોર કંપનીનો પેલો પંપ આવે છે, શું કહેવાય ભૂલી ગયો નામ, હું નામ તો ભૂલી ગયો, તમને બતાવીશ. મગજમાંથી નામ નીકળી ગયું છે. ચાલો વળી આવે એટલે તમને બતાવું. ડાયફ્રામ પંપ આવે છે, ડાયફ્રામ ટેકનોલોજીવાળો. આની અંદર શું છે, નાનું પિસ્ટન હોય છે ખોલવા માટે, પાવરફુલ આવે છે બધા પંપ. તો મિત્રો આપણે છે ને ઇલેક્ટ્રિકનું બધું અહીં ફિટિંગ કરવાનું સામાન લઈ આવે છે. બોર્ડ બધા બનાવી દીધા છે. હવે બહારથી હોલ કરીને અહીંયા નીકળશે ખૂણામાં, અહીંયા બોર્ડ લાગી જશે એટલે અહીંયા ઉપર બલ્બ આવી જશે. કાં તો પછી ઉપરથી આમ લઈને વચ્ચે અજવાળું કરે એટલે કામે ત્યાં કંઈક સેટિંગ કરશું, જોઈએ શું થાય છે. અને અહીંયા એક બારે બોર્ડ આવશે, અહીંયા વાયર ખેંચી દીધો છે, બહુ સામે હોલ્ડર છે. પછી થાંભલો દેખાશે ને તમને. અહીંયા વાયર આવી ગયો છે, બધી છે ત્યાંથી પછી સામે સામે જો પડ્યો છે વચ્ચે તમને બતાવું. બહુ પડ્યો પેલો જઈ થઈને અહીંયા આવશે, અહીંયા ખાડો ખોદવાનું ચાલુ છે. અહીંયા કોલ બની જશે, બહાર હાલી જશે. અહીંયા પછી ડ્રીપની પાઇપ ચડાવી દઈશું ઉપર. તો મિત્રો આપણા ભરતભાઈ પણ દવા છાંટે છે ગાર્ડનની, એ લોકોએ દેથી જ છાંટી છે. જૂનું મેસી છે, મેસી ફર્ગ્યુસન 300 દેખાશે. જો તમે દેખાય છે અને નાસિક આપણે અહીંયા મારુતિને ડોલું છે, ફ્લોર છે. તો મિત્રો રાજભાઈ આપણા નાના ટ્રેક્ટરથી દાંતી ખેડે છે. એ દાંતી કેટલી નાની છે જો, 5 દાંતા છે. મહિન્દ્રા જીવો છે આ. કેટલા હોર્સ પાવરનું છે? 20 હોર્સ પાવરનું. કેટલા, 24 હોર્સ પાવરનું હોય? કેટલા હોર્સ પાવરનું હોય? 24 હોર્સ પાવરનું છે. બહુ સારી ટેકનોલોજી છે. ખાલી અવાજ છે, મશીન જેવું છે, ધક 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 એવું કરે છે. પાવર સ્ટેરિંગ, ફોર વ્હીલ ડ્રાઈવ બધું છે આનામાં ફેસિલિટી. તો મિત્રો આ જુઓ તમે, રાજભાઈ અત્યારે ટોપ લિંક સેટિંગ કરી રહ્યા છે. નાની કેટલી છે જુઓ તો, ટોપ લિંક આટલા તો ઓલટ આને આ સરખું છે. સપોર્ટિંગ રાડ અને ટોપ લિંક બંને સરખા છે. જવા દે, હાલ ચાલશે. રાજ ઘણું બળ કરાય, ટોપલિંગ તૂટી પડે નહીં. આટલી તાકાત છે જો, આટલું આટલું ખેડ કરે છે. તો મિત્રો નીંદવાનું તો ગાટું ગાટું પૂરું થઈ ગયું છે. ખાલી 1-2 પાળિયા રહ્યા છે. હવે છે ને ટાઈમ પૂરું થઈ ગયું છે એટલે ઉપાડીને આમાં નાખી દઈશું. પછી બારે ચોપા છે ને જે રખડે છે એને આપી દેશું, ખાય ધરમ થાય. એ શું હોય, રાજભાઈ આપણા દાંતી ખીડે છે. અહીંયા ડીઝલ ભરાવા ગયા હતા ટ્રેક્ટર માટે. બતાવું તમને, પહેલાં બતાવ્યું છે, ફરી બતાવું તમને કેટલું ખેડ્યું છે. થોડું પાણી આવ્યું, એમાં ઘાસ કેટલું થઈ ગયું જુઓ તો, બહુ ઘાસ થઈ ગયું છે. ખેડ ઊંધી કરે છે દાંતી, એમ ટ્રેક્ટર નબળું છે એ પ્રમાણે, મતલબ નાનું છે એ પ્રમાણે સારું ખેડે છે. એમાં છે ને એરો લાગેલા છે,
સીધા ફાળવા નથી, નહીં તો નોર્મલ દાંતીમાં સીધા ફાળવા, એરો લાગેલા છે એટલે થોડોક અજવાઈની અંદર જો માલ સારો પાકી ગયો છે એવા દેખાય છે. અહીંયા પણ ઘણા બધા છે માલ છે ને, કણીઓ તો દેખાતી નથી, ક્યાં ક્યાંક હશે. આજે નવા ખીલશે આ બે દિવસમાં, આ એક બે ત્રણ ને બધા. આમાં છે ને ખાતર તો આપવું જ પડે છે, થોડું બારેક સરખી જેવું ભાવન તો થઈ ગયું હતું, થોડું થોડું રોજ હોવું જોઈએ, કારણ કે નહીં તો છે ને પ્રોડક્શન નથી મળતું. આપણે ઓલું ડીકમ્પોઝર આવે છે ને પ્લાસ્ટિકની મોટી ટેન્ક આવે છે, એ પણ કરે છે, સાથે આ કરવું પડે, થોડું પ્રમાણ ઘટી છે. શૈલેષભાઈ આપણે હું નાખ્યું છે એની દાણોવાળી વાડીએ, ત્યાં 50% ખાતર ઓછું થઈ ગયું છે, રાસાયણિક ખાતર ઓલું વધુ નાખે છે, એટલે તો થોડું થોડું તો હલાવવું તો પડે જ છે. બાકી તો દવાઓ તો ઉપરથી જે છાંટવી જ પડે છે, એમાં હજી ફૂલ ઓર્ગેનિક કરતા નથી ખેડૂતો, એટલા માટે. મગ હતા અહીંયા કેટલા, 300-1 કિલા જેવા થશે, 250-300 કિલા જેવા. કેટલા થશે એ તો રાજભાઈને ખબર છે. આજો ડ્રોપિંગ ઇસ્યુ ઘણા મને કમેન્ટ્સમાં જણાવતા હોય છે, ડ્રોપિંગ ઇસ્યુનો શું ઈલાજ છે. આનો છે ને આમ ઈલાજ હોતો નથી, કારણ કે આનો ઈલાજ એ જ છે કે વધુ તમે છાણિયું ખાતરને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરો તો ડ્રોપિંગ ઇસ્યુ ઓછા આવે. બાકી તો હોય તો છે જ, કેરીઓમાં એમાં પણ હોય છે, કેસર આંબામાં પણ ડ્રોપિંગ ઇસ્યુ આવે છે, કે બધા બૂર છે ને જે મોર આવે છે ને એ બધા તો કેરીઓમાં પરિવર્તિત થતા નથી, ખરી તો જાય જ છે, એટલે એ કોઈ મોટો ઇસ્યુ તો છે નહીં. બાકી હા, ટાઈમ ટુ ટાઈમ કટિંગ કરો તો ઉપર બધું પોષણ અને કન્ટેન્ટ જે મળતા હોય નીચેથી જમીનમાંથી એ ઉપર મળે, એ તો શું છે આને વધવામાં આ જ બધું ખેંચી લે. હવે તો છે ને બધા શું કરાવે છે, પહેલાં મેં તમને વિડીયોમાં જણાવ્યું હતું, આ છે ને કાંટા કઢાવી નાખે છે આખે આખા કાંટાને, એનું બીજું કાઢ નાખો એટલે અહીંયાથી ફૂટ જ ના મળે. પછી હા, રોપા બનાવવા હોય તમને પાછા તો પછી ઇસ્યુ થાય, એટલે થોડોક એ પ્રોબ્લેમ રહે છે. દવા તો આપણી છાંટાઈ ગઈ છે, ભરતભાઈ પણ છાંટી દીધી છે, થ્રિપ્સની દવા, સોરી થ્રિપ્સ નહીં, આપણે ગાર્ડનની ગ્રીન કલરની ગાર્ડર આવે છે, શું છે એ ખાઈ જાય છે ફ્રૂટને. બતાવું તમને, આમાં હશે ક્યાંક હવે એમને મળે નહીં. સારું છે ફ્લાવરિંગ, બધા નવા નવા ફ્લાવર્સ જો, એક બે ત્રણ ઘણા બધા આવે છે ફ્લાવર. 30-40-50 કિલો જેવો ઉતાર્યો છે માલ રાજભાઈ આનામાં. બાકી તો હવે નોર્મલ, તો હવે આ છે ને આ જે ફાલ આવશે ને જે લાગેલા છે ને ફ્રૂટ 20-25 દિવસ પછી, એ આપણામાં લગભગ 150-200 ટન આવશે, અને રાજભાઈમાં ટન જેવું આવશે, ટન 125 ટન જેવું, એટલે 1200-1500 કિલો, અને આપણામાં 1500-2000 કિલો આસપાસ આવશે, કારણ કે આપણા છે ને એક વર્ષ મોટા છે જ્યારે. અત્યારે વાગે છે હવે 6, તો ચાલો વિડીયોને કરી અહીંયા. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, અને વિડીયોને વધુ સુધી જોજો, વધુથી વધુ શેર કરજો. ચાલો મૂકીએ હવે ફોનને સાઈડમાં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો, રામ રામ.